નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 કેલ્સીનો પરિચય તેની શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ તો કેલ્સી શું છે એ આપણે પ્રકરણ 5ની અંદર જ્યારે ઓપન ઓફિસ અને એમએસ ઓફિસ અલગ અલગ પ્રકારના ઓફિસ પેકેજીસની વાત કરી હતી, ઓફિસ સ્યુટની વાત કરી હતી, ત્યારે જોયું હતું કે આપણી પાસે જે પણ રોજિંદી કામગીરી છે, આપણે ઓફિસને લગતી કામગીરી છે, એ કરવા માટે અલગ અલગ પ્રકારના ઓફિસ સ્યુટ પેકેજનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એની અંદર મુખ્યત્વે એમએસ ઓફિસ અને ઓપન ઓફિસનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, બરાબર. હવે એમએસ ઓફિસ જે છે એ એક લાયસન્સ વર્ઝન સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ તમારે કરવો હોય તો તમારે અમુક કિંમત ચૂકવવી પડે, બરાબર. પરંતુ મારે એવું કરવું છે કે મારે કોઈ ફ્રી સોફ્ટવેર જોઈએ છે, બરાબર, કે જેનો ઉપયોગ હું વિના મૂલ્યે કરી શકું કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વગર, બરાબર. તો એના માટે ઓપન ઓફિસ પેકેજ બનાવવામાં આવેલું છે કે જે એક ઓપન સોર્સ સોફ્ટવેર છે, બરાબર. હવે ઓપન સોર્સ સોફ્ટવેર એટલે શું કે જે સોફ્ટવેરનો આપણે વિના મૂલ્યે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકીએ અને જેનો સોર્સ કોડ એટલે કે જે બનાવવામાં આવ્યું હોય, બરાબર, જે લેંગ્વેજની અંદર કે એની અંદર એ આપણે જોઈ શકીએ અને એની અંદર સુધારા વધારા પણ અમુક અંશે કરી શકતા હોઈએ છીએ. તો આપણે મુખ્યત્વે ઓપન ઓફિસની વાત કરીએ તો એક ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું મૂલ્ય ચૂકવવાનું નથી હોતું, એને લાયસન્સ ખરીદવાનું હોતું નથી, બરાબર. હવે ઓપન ઓફિસની વાત કરીએ તો તેની અંદર મુખ્યત્વે 3 પેકેજ છે, એ છે રાઇટર, કેલ્સી અને ઇમ્પ્રેસ. રાઇટર જે છે આપણે જોયું એમ કે એમએસ ઓફિસના વર્ડ સાથે સુસંગતતા ધરાવે છે, જેમ આપણે વર્ડનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા માટે કરીએ છીએ એવી જ રીતે રાઇટરનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા માટે કરીએ છીએ. એ પછી આ છે કેલ્સી, તો જેમ આપણે એક્સેલની અંદર સ્પ્રેડશીટ એટલે કે વિસ્તાર પત્રક બનાવવા માટે એક્સેલનો ઉપયોગ કરીએ છીએ એમએસ ઓફિસની અંદર, બરાબર, એવી જ રીતે ઓપન ઓફિસની અંદર આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ છીએ. તો એક્સેલ જેવું જ તે કેલ્સી કામ કરે છે, બરાબર. તો હવે આપણે આજે કેલ્સી વિશે માહિતી મેળવીશું. ઇમ્પ્રેસ જે છે આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે જોઈશું કે પ્રેઝન્ટેશન બનાવવા માટે જેમ આપણે પાવર પોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે ઇમ્પ્રેસનો ઉપયોગ ઓપન ઓફિસની અંદર કરવાનો હોય છે. એ સિવાય મેથ અને ડ્રો પણ આપેલા છે પેકેજ ઓપન ઓફિસની અંદર, કે જે તમને પેઇન્ટ જેવું કામ કરે છે, કે કંઈ પણ તમારે દોરવું હોય તો એના માટે ડ્રોનો ઉપયોગ થતો હોય છે, અને તમારે કોઈ પણ ફોર્મ્યુલાઝને ગણતરીઓ કરવી હોય તો એના માટે જે છે મેથનો ઉપયોગ થતો હોય છે. તો અત્યારે આપણે તમારા જે સિલેબસમાં છે એ છે રાઇટર, કેલ્સી અને ઇમ્પ્રેસ. તો આપણે પ્રકરણ 7ની અંદર શું શીખવાનું છે, કેલ્સીનો પરિચય એટલે કે કેલ્સી શું છે, કે તે કામ કરે છે, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે માહિતી મેળવવાની છે, બરાબર. તો સૌ પ્રથમ તો કેલ્સી એ એક સ્પ્રેડશીટ સોફ્ટવેર છે જે ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે. જેમ મેં કીધું એક કે બરાબર એક પ્રકારનું સ્પ્રેડશીટ સોફ્ટવેર છે જેનો ઉપયોગ આપણે વિસ્તાર પત્રક બનાવવા માટે કરીએ છીએ, અને કયા પેકેજનો એક ભાગ છે તો ઓપન ઓફિસનો એક ભાગ છે, બરાબર. તે એક ઓપન ઓફિસ સોફ્ટવેર છે એટલે કે એવું સોફ્ટવેર જેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય અને જેને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને વિના મૂલ્યે ઉપયોગમાં લઈ શકાય છે. જે મેં તમને ઓલરેડી કહી દીધું કે ઓપન ઓફિસ સોફ્ટવેરનો મતલબ છે કે આપણે એનો વિનામૂલ્યે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકીએ છીએ અને એનો સોર્સ કોડ છે પણ આપણે જોઈ શકીએ છીએ. અપાચે ઓપન ઓફિસ અને લિબર ઓફિસ પેકેજમાં કેલ્સી સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે, બરાબર. બંનેની અંદર જોવા મળે છે, અપાચે ઓપન ઓફિસ અને લિબર ઓફિસની અંદર. લિબર ઓફિસ આમ મુખ્યત્વે વાત કરીએ તો એ લિનક્સની અંદર વધારે, લિનક્સ ઉબુન્ટુની અંદર વધારે ઉપયોગમાં લેવાતું હોય છે. હા, એ વાત અલગ છે કે બંને અપાચે અને લિબર ઓફિસ એ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે, વિન્ડોઝ, લિનક્સ, ઉબુન્ટુ, બરાબર, બધાની અંદર ચાલે છે. ઓપન ઓફિસ કેલ્સી એમએસ ઓફિસના એક્સેલ સાથે સુસંગતતા ધરાવે છે. જેમ મેં શરૂઆતમાં જ કીધું એમ કે એમએસ ઓફિસનું એક્સેલ જે છે સેમ વે ઓપન ઓફિસની અંદર આપણને કેલ્સી જોવા મળે છે, બરાબર. એટલે કે બંને એક સરખું જ કામ કરે છે. કેલ્સીમાં માહિતીને હાર અને સ્તંભ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, એટલે કે રો અને કોલમ સ્વરૂપમાં, બરાબર. તેમાં એમએસ એક્સેલની જેમ વિવિધ પ્રકારના ફંક્શન, સિરીઝ, સોર્ટિંગ, ફિલ્ટરિંગ, અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. તેની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શન્સ હોય છે, બરાબર. સોર્ટિંગ મતલબ કે ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં આપણે ડેટાને ગોઠવો હોય તો એના માટેની સુવિધા હોય છે. ફિલ્ટરિંગ, મારે કોઈ ચોક્કસ ડેટા જોઈતો હોય, જેમ કે મેં માર્ક્સ કોઈની માર્કશીટ તૈયાર કરી તો મારે એવા જ વિદ્યાર્થીઓનો ડેટા જોઈએ છે કે જેને 70%થી વધારે માર્ક્સ આવેલા છે, બરાબર. તો એને કહેવાય ફિલ્ટરિંગ. મેં શું કર્યું, મારી પાસે ડેટા તો બધા વિદ્યાર્થીઓનો છે, પરંતુ મેં એમાંથી ગાળીને કેટલા વિદ્યાર્થીઓને કાઢ્યા કે જેમના માર્ક 70%થી વધારે આવેલા છે, બરાબર. એને કહેવાય ફિલ્ટરિંગ. એ પછી આવે છે કે આપણે જે પણ માહિતી તૈયાર કરી હવે એના ઉપરથી આપણે ડેટા એનાલિસ કરવો હોય, બરાબર, કોઈ તારણ કાઢવું હોય. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ
કંપની છે તો એણે 2019માં કેટલું સેલ કરેલું હતું, બરાબર કેટલો પ્રોફિટ અર્ન કર્યો હતો એ જોવું હોય, 2020માં કેવી રીતે કર્યો હોય, તો એણે 2019માં જે જગ્યાએ હતી એની જગ્યાએ 2020માં એની શું સ્થિતિ છે એ જોવું હોય તો એ આપણે એના માટે આલેખ દ્વારા એ સમજી શકીએ છીએ કે આપણે આંકડાઓ જોઈએ કે ભાઈ 2019માં જે કંપનીનો નફો હતો એ ફોર એક્ઝામ્પલ 20% હતો, અને 2019માં 20% હતો અને 2020ની અંદર એ 25% થયો, તો શું થયો, 5% વધારો થયો, તો એ આપણે આલેખની મદદથી જોઈ શકીએ છીએ. બરાબર, આલેખની અંદર પણ અલગ અલગ પ્રકારના આલેખ જોવા મળે છે, પાઈ ચાર્ટ છે, બરાબર બાર ચાર્ટ છે, લાઈન ચાર્ટ છે, તે અલગ અલગ ચાર્ટનો ઉપયોગ થતો હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વિસ્તારપત્રક તૈયાર કરવા, બરાબર સુધારવા, જોવા, સંગ્રહવા, પુનઃપ્રાપ્ત કરવા તથા તેનું સ્વરૂપ બદલવા અને તેની કાગળ પર પ્રિન્ટ લેવા માટે થતો હોય છે. બરાબર, તો આપણે કોઈ પણ વિસ્તાર પત્રક બનાવવું એના માટે કેલ્સીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી એની અંદર કંઈ સુધારા કરવા હોય, બરાબર એને સેવ કરવું હોય, સંગ્રહવું હોય, પછી સંગ્રહ કર્યા પછી, સેવ કર્યા પછી ફરીથી એને ઓપન કરવું હોય, બરાબર તેની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય, તો એ બધું આપણે કરી શકીએ છીએ. અને કેલ્સીની અંદર બનાવેલ વિસ્તાર પત્રકની આપણે કાગળ પર પ્રિન્ટ લેવી હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર, કેલ્સીમાં વિવિધ પ્રકારની ગણતરીઓ કરવા માટે પૂર્વ નિર્ધારિત સૂત્રો આપેલા હોય છે, જેનો ઉપયોગ કરીને તમે જટિલ ગણતરીઓને સરળતાથી અને ઝડપી ઉકેલી શકો છો. જેમ કે મારે કોઈ સરવાળો કરવો છે, એવરેજ ફાઇન્ડ કરવી છે, સૌથી નાનામાં નાની સંખ્યા અથવા તો સૌથી નાનામાં નાનો જે વિદ્યાર્થી છે એને ફાઇન્ડ કરવો છે, અથવા તો સૌથી ઓછા માર્કવાળા વિદ્યાર્થીને મારે ફાઇન્ડ કરવો છે, તો એના માટે મિનિમમ, મેક્સિમમ, આ બધા અલગ અલગ સૂત્રો આપવામાં આવતા હોય છે. ઘણા બધા સૂત્રો આવે છે એની અંદર, બરાબર છે. તમારે સ્ક્વેર ફાઇન્ડ કરવો હોય, એરિથમેટિક સૂત્રો હોય છે, સાયન્ટિફિક સૂત્રો હોય છે, તો ઘણા બધા સૂત્રો અહીંયા તમને કેલ્સી તરફથી આપવામાં આવે છે, જેથી કરીને તમે જટિલમાં જટિલ ગણતરીઓ હોય એને ઝડપી અને સરળતાથી કરી શકો. બરાબર, કેલ્સીમાં તમે માર્કશીટ, વાર્ષિક હિસાબો, સરવૈયુ, રોજમેળ, આવક જાવકનો હિસાબ જેવા દસ્તાવેજો બનાવી શકો છો. બરાબર, માર્કશીટ તૈયાર કરવી હોય, તમારો વાર્ષિક હિસાબ તૈયાર કરવો હોય, સરવૈયુ તૈયાર કરવો હોય, રોજમેળ, કેટલી આવક થઈ, એમાંથી કેટલી જાવક થઈ, આ બધી જ વસ્તુ તમે જે છે કેલ્સીની અંદર બનાવી શકો છો. બરાબર, ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરેલ માહિતી પરથી તારણ કાઢવા અને માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવા માટે કેલ્સીમાં તમને આલેખ એટલે કે ચાર્ટ ઉમેરવાની સુવિધા પણ આપવામાં આવે છે. જેમ મેં આગળ કીધું એમ કે તમે આલેખ એટલે કે ચાર્ટ પણ ઉમેરી શકો છો. એક્સેલમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન .ods હોય છે. બરાબર, .odt હોય તો રાઇટર કહેવાય, .ods હોય તો કેલ્સી કહેવાય. બરાબર, આ ઓપન ઓફિસ ડોક્યુમેન્ટ સ્પ્રેડશીટ, આનું આખું ફૂલ ફોર્મ આવું થાય છે. બરાબર, તો ODS, તો ઓડી જે છે એ આગળ સેમ રહેશે, અહીંયા પાછળનો જે કેરેક્ટર હોય એ ચેન્જ થશે. બરાબર, તો ટી હોય તો ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે કે રાઇટરનું દસ્તાવેજ છે, સ્પ્રેડશીટ હોય, એસ હોય તો સ્પ્રેડશીટ થશે. બરાબર, તો અહીંયા તમને પૂછાય કે એક્સેલમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે, તો એનો જવાબ આવશે .ods. બરાબર, હવે વાત કરીએ કેલ્સીને શરૂ અને બંધ કરવાની રીત. તો જેમ આપણે રાઇટરને ચાલુ અને બંધ કરતા હતા સેમ જ રીત રહેશે. બરાબર, કે વિન્ડોઝ હોય તો ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું, ઓપન ઓફિસમાં જવાનું અને કેલ્સી. બરાબર, લિનક્સ હોય તો ઓપન એપ્લિકેશન મેનુની અંદર જવાનું. લિનક્સમાં જે આપણે સ્ટાર્ટ મેનુ જેને કહીએ છીએ ને એને એપ્લિકેશન મેનુ તરીકે ઓળખતા હોય છે. બરાબર, તો એપ્લિકેશનમાં જવાનું, ઓપન ઓફિસની જે આપણે હોય એની અંદર જવાનો પ્રોગ્રામ. બરાબર, અને એની અંદર ઓપન ઓફિસ કેલ્સીમાં જવાનું. બરાબર, વિન્ડોઝ અને લિનક્સ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં કેલ્સીનો દેખાવ એક સરખો જ હોય છે, એટલે કે એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ બદલાય તો એનો જે દેખાવ છે, બરાબર, એ બદલાતો નથી. એ જેવો વિન્ડોઝની અંદર દેખાય એવું એવો જ તે લિનક્સની અંદર દેખાય છે. બરાબર, કેલ્સી પ્રોગ્રામને બંધ કરવા માટે ફાઇલ મેનુમાં એક્ઝિટ અથવા તો ક્લોઝ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અને અથવા તો તમારે શોર્ટકટ કીથી ક્લોઝ કરવો હોય તો શું કરવાનું, Alt+F4. બરાબર, તો અહીંયા તમને પૂછાઈ શકે કે કેલ્સી પ્રોગ્રામને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો Alt+F4. બરાબર, હવે જોઈએ આપણે કેલ્સી વિન્ડોનો પરિચય મેળવીએ. બરાબર, તો જેમ આપણે વાત કરી હતી રાઇટરની અંદર સેમ જ વસ્તુ રહેશે. સૌ પ્રથમ આવશે ટાઇટલ બાર. ટાઇટલ બાર એટલે શું એ અહીંયા ડાયરેક્ટ તમને સમજાવી દેજો. બરાબર, ટાઇટલ બાર એટલે અહીંયા સૌથી ઉપરની લાઇન જે તમને અહીંયા દેખાતું હશે, અનટાઇટલ્ડ વન ઓપન ઓફિસ કેલ્સી એવું લખેલું છે, એ આપણું ટાઇટલ બાર, કે જે આપણો જે કેલ્સી દસ્તાવેજ છે અથવા તો વિસ્તાર પત્રક છે
એનું નામ દર્શાવે છે. હવે આપણે કોઈ નામ નહીં આપ્યું હોય તો બાય ડિફોલ્ટ એ કયા નામથી દર્શાવશે આપણને? અનટાઇટલ્ડ. અનટાઇટલ્ડનો મતલબ છે કે આ દસ્તાવેજને કોઈ પણ પ્રકારનો શીર્ષક આપવામાં આવેલું નથી અને આ દસ્તાવેજ જે છે એને હજી સેવ કરવામાં આવેલો નથી. બરાબર. તો એક તો ટાઇટલ બારની અંદર જે દસ્તાવેજ છે એનું નામ દર્શાવવામાં આવે છે. બીજી વાત જે છે એ છે, અહીંયા ત્રણ આઇકન આપેલા છે દસ્તાવેજને મિનિમાઇઝ કરવાની, બરાબર, મેક્સિમાઇઝ કરવાનું એટલે કે મોટો કરવા માટેનું, અને ક્લોઝ કરવા માટેના. તો ટાઇટલ બારની અંદર મુખ્યત્વે જે દસ્તાવેજ છે એનું નામ, એને મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ કરવાના બટન જોવા મળે છે. બરાબર. એ પછી આવે છે મેનુ બાર. બરાબર. તો ટાઇટલ બારની નીચે આવેલા આડા પટ્ટાને આપણે મેનુ બાર તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર અલગ અલગ મેનુઝ આપણને આપેલા હોય છે. કયા કયા મેનુઝ આપેલા હોય છે તો આપણે જોઈએ તો ફાઇલ મેનુ હોય છે, એડિટ મેનુ હોય છે, વ્યૂ મેનુ હોય છે, ઇન્સર્ટ મેનુ હોય છે, ફોર્મેટ મેનુ હોય છે, ટૂલ્સ મેનુ હોય છે, ડેટા મેનુ હોય છે, વિન્ડોઝ અને હેલ્પ મેનુ. બરાબર. આ દરેક મેનુને આપણે જેમ રાઇટરની અંદર શીખ્યા એવી રીતે વન બાય વન શીખીશું એનો ઉપયોગ. બરાબર. તો આ થઈ મેનુ બારની વાત, કે જેની ઉપર અલગ અલગ પ્રકારના મેનુઝ આપણને જોવા મળતા હોય છે. બરાબર. હવે મેનુ બારની અંદર જે પણ મેનુ હોય એના પર ક્લિક કરીએ તો એની નીચે અલગ અલગ પ્રકારના એ મેનુને લગતા વિકલ્પો જોવા મળતા હોય છે. જેમ કે ફાઇલ મેનુ પર ક્લિક કરીએ તો નવી ફાઇલ ઉમેરવી હોય, જૂની ફાઇલ હોય એને ઓપન કરવી હોય, અત્યારે જે ચાલુ ફાઇલ હોય એને સેવ કરવી હોય, તો એના માટેના ઓપ્શન્સ આપણને જોવા મળતા હોય છે. બરાબર. એ પછી આવે છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર. બરાબર. તો મેનુ બારની નીચેના ભાગમાં વિવિધ ટૂલ્સ ધરાવતા આડા પટ્ટાને આપણે સ્ટાન્ડર્ડ ટૂલ બાર તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા ફોર્મેટિંગ ટૂલ બાર અને સ્ટાન્ડર્ડ ટૂલ બાર વચ્ચે હંમેશા તમને કન્ફ્યુઝન રહેશે કે સ્ટાન્ડર્ડ ટૂલ બાર શેને કહેવાય અને ફોર્મેટિંગ ટૂલ બાર શેને કહેવાય. તો સ્ટાન્ડર્ડ ટૂલ બાર તમારે યાદ રાખી લેવાનું છે કે જે મેનુ બાર પછી તરત જે ટૂલ્સ આવે છે, શોર્ટકટ્સ આવે છે જે ટૂલ્સને, એને આપણે સ્ટાન્ડર્ડ ટૂલ બાર તરીકે ઓળખીએ છીએ. અને એ પછી સ્ટાન્ડર્ડ ટૂલ બાર પછી નીચે જે ઓપ્શન્સ આપેલા હોય છે એ હંમેશા ફોર્મેટિંગ ટૂલ બાર માટેના હોય છે. સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર તમને કયા કયા ઓપ્શન આપેલા હોય છે, તો તમારે નવી ફાઇલ બનાવવી હોય, પહેલાં સંગ્રહ કરેલી ફાઇલને ઓપન કરવી હોય, સેવ કરવી હોય, ફાઇલની પ્રિન્ટ કાઢવી હોય, સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક માટેના, બરાબર, કટ કોપી પેસ્ટ માટેના, અનડુ રીડુ માટેના, બરાબર, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ માટેના, ગેલેરી માટેના, ઝૂમ માટેના, આ બધા ઓપ્શન્સ તમને સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર જોવા મળે છે. જ્યારે ફોર્મેટિંગ ટૂલબારની વાત કરીએ તો ફોર્મેટિંગ ટૂલબારની અંદર તમે જે દસ્તાવેજ બનાવો છો એની અંદર કંઈ ફોર્મેટિંગ કરવું છે, સુધારા વધારા કરવા છે, બરાબર, એને વધારે આકર્ષક બનાવવું છે, તો એના માટેના ટૂલ્સ જે છે ફોર્મેટિંગ ટૂલબારની અંદર હંમેશા આવતા હોય છે. તો જ્યારે પણ તમને ન્યૂ, ઓપન, સેવ એવું દેખાય એટલે તમારે સમજી લેવાનું કે આ સ્ટાન્ડર્ડ ટૂલબાર છે. બરાબર. અને જ્યારે તમને ફોન્ટનો ટાઈપ છે, એની સાઇઝ છે, એનો કલર છે, બરાબર, એવા ઓપ્શન્સ જોવા મળે એ હંમેશા ફોર્મેટિંગ ટૂલબાર હોય છે. તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડ ટૂલબાર જોઈ લઈએ. આમાં તો આ જે છે સ્ટાન્ડર્ડ ટૂલબાર છે કે જેની અંદર નવી ફાઇલ બનાવવા માટે, પહેલાં બનાવેલી ફાઇલને ઓપન કરવા માટે, પ્રિન્ટ સેવ કરવા માટે, બરાબર, પછી ડોક્યુમેન્ટને એઝ અ ઇમેઇલ આપણે સેન્ડ કરવું હોય તો એના માટે, ફાઇલની અંદર સુધારા વધારા કરવા હોય તો એના માટેનો ઓપ્શન જોવા મળે છે. બરાબર. આ જે ફાઇલ છે એને આપણે એઝ અ પીડીએફ કોઈને મોકલવી હોય, એક્સપોર્ટ કરવી હોય તો એના માટેનો ઓપ્શન જોવા મળે છે. પ્રિન્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળે છે. પેજ પ્રિવ્યૂ, આ પેજ આપણે જ્યારે પ્રિન્ટ કાઢીશું ત્યારે કેવું દેખાશે એ જોવા માટેનો ઓપ્શન જોવા મળે છે. બરાબર. સ્પેલિંગ ચેક માટેનો ઓપ્શન જોવા મળે છે. કટ કોપી પેસ્ટનો ઓપ્શન જોવા મળે છે. બરાબર. ફોર્મેટ પેઇન્ટ બ્રશ, બરાબર, પેઇન્ટ બ્રશને તમારે ફોર્મેટ કરવું હોય, સુધારા વધારા કરવો હોય તો એના માટેના, હાઇપરલિંક એડ કરવી હોય તો એના માટેનો ઓપ્શન છે. પછી શોર્ટિંગ માટેના ઓપ્શન છે, તમારે ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં અસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગમાં ગોઠવવું હોય તો એના માટે, તમારે ચાર્ટ ઉમેરવો હોય, બરાબર, એના માટેનો ઓપ્શન છે. ડ્રો ફંક્શન્સ તમારે જોવા હોય તો એના માટેનો ઓપ્શન અહીંયા આપેલો છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, તમારે કંઈ વસ્તુ શોધવી છે, કોઈ શબ્દ શોધવો છે તો એના માટે, અથવા તો કોઈ શબ્દ ચોક્કસ છે એને બદલીને કોઈ બીજો શબ્દ એની જગ્યાએ મૂકવો હોય તો એના માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ઉપયોગ થતો હોય છે. બરાબર. નેવિગેટર છે, ગેલેરી છે, કોઈ ચિત્ર મૂકવું હોય એના માટે. બરાબર. ડેટા સોર્સ, તમારી પાસે ઓલરેડી કોઈ ડેટા બેઝ બનાવેલો છે, બરાબર, હવે ડેટા બેઝ તમારા માટે નવું છે, તમે જેમ આગળના ધોરણમાં આવશો ત્યારે સમજશો. તો એ જેમ આપણે બેઝ જોયેલું હતું એમાં પહેલાંથી આપણે ટેબલ અને રો, સોરી, ટેબલની અંદર
रो अने कॉलम वाइज डेटा ने संग्रह करेलो है, डायरेक्ट एने आपणे अहींया कैल्सी नी अंदर एड करिए, एने आपणे डेटा सोर्स तरीके ओळखता होईए छे, बराबर। ए पछी दस्तावेज ने झूम करवा माटेनो जो ऑप्शन छे ए जोवा मळे छे, बराबर। अहींया फरीथी फाइंड टेक्स्ट ने एना माटेनो ऑप्शन आपेलो छे, अने ओपन ऑफिस रिलेटेड तमारे कोई हेल्प जोईती होय तो एना माटेनो ऑप्शन स्टैंडर्ड टूल बार नी अंदर જોવા મળતો હોય છે, બરાબર। એ પછી આ છે ફોર્મેટિંગ ટૂલબાર, બરાબર। તો સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચેના ભાગમાં વિવિધ ટૂલ્સ ધરાવતા આડા પટ્ટાને આપણે ફોર્મેટિંગ ટૂલબાર તરીકે ઓળખીએ છીએ। તેમાં દસ્તાવેજના લખાણની સજાવટને લગતી કામગીરી કરવા માટેના ટૂલ બટન્સ જોવા મળે છે। જેમ મેં કીધું એમ કે ફોર્મેટિંગ એટલે કે તમારા દસ્તાવેજને વધારે આકર્ષક બનાવવો હોય, સજાવવો હોય, તો એના માટેના જે ટૂલ બટન્સ છે ક્યાં જોવા મળે છે, હંમેશા ફોર્મેટિંગ ટૂલબારની અંદર। કયા કયા ઓપ્શન જોવા મળે છે, તો લખાણને ઘાટું કરવા, ત્રાંસુ કરવા, તેના અક્ષરો બદલવા, નાના મોટા કરવા જેવા વિકલ્પો જોવા મળે છે। અહીંયા આપણે જોઈએ, બરાબર। તો સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ અહીંયા આપેલું છે, બરાબર। એ પછી ફોન્ટ ટાઈપ આપેલું છે, અહીંયાથી આપણે ફોન્ટનો જે ટાઈપ છે બદલી શકીએ છીએ, એરિયલ છે એની જગ્યાએ ટાઈમ્સ ન્યુ રોમન કરી શકીએ છીએ, બરાબર। એની સાઇઝ એટલે કે એનું કદ બદલી શકે છે, 10 છે એની જગ્યાએ હું 12 કરી શકું છું, બરાબર। પછી કોઈ લખાણ છે એને ઘાટું કરવું હોય તો બોલ્ડનો ઉપયોગ કરી શકું છું, ત્રાંસુ કરવું હોય તો ઇટાલિકનો ઉપયોગ કરી શકું છું, કોઈ લખાણ છે એની નીચે લાઇન કરવી છે મારે તો એના માટે અંડરલાઇનનો ઉપયોગ કરી શકું છું, બરાબર। એ પછી આવે છે અલાઇનમેન્ટ, તો લખાણને મારે ડાબી બાજુએ ગોઠવું હોય તો એના માટે હું લેફ્ટ અલાઇનમેન્ટનો ઉપયોગ કરી શકું છું, મધ્યમાં એટલે કે સેન્ટરમાં રાખવું હોય તો એના માટે સેન્ટર અલાઇનમેન્ટનો ઉપયોગ કરી શકું છું, અને જમણી બાજુએ ગોઠવવું હોય તો રાઇટ અલાઇનમેન્ટનો ઉપયોગ કરી શકું છું। હવે આ ત્રણેયની શોર્ટકટ કી છે તમારે યાદ રાખવાની છે, લેફ્ટ અલાઇનમેન્ટ માટે કંટ્રોલ એલ હોય છે, આના માટે સેન્ટર અલાઇનમેન્ટ માટે કંટ્રોલ ઈ હોય છે, અને રાઇટ અલાઇનમેન્ટ માટે કંટ્રોલ આર હોય છે, બરાબર। અને જસ્ટિફાઈડ એક સમાંતર ઓલામાં જ આવે બધો જે શબ્દો હોય લખાણ હોય તો એના માટે જસ્ટિફાઈડનો ઉપયોગ થતો હોય છે, જેની શોર્ટકટ કી જે છે એ શું આવે છે, કંટ્રોલ જી છે, બરાબર। તો આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાઇટ અલાઇનમેન્ટ માટેની શોર્ટકટ કી જણાવો, અથવા તો લખાણને જમણી બાજુએ ખસેડવા માટેની શોર્ટકટ કી જણાવો, બરાબર। અહીંયા તમને અલગ અલગ ફોર્મેટ આપેલા છે, તમે જે પણ ડેટા એડ કરો છો તો એ કરન્સી ફોર્મેટમાં છે, બરાબર, પછી ડેસિમલમાં છે, પર્સન્ટેજમાં છે, બરાબર, સ્ટાન્ડર્ડ, પછી કેટલા તમારે ડેસિમલ રાખવા છે, પોઈન્ટ, પછી કેટલા તમારે આંકડા જોઈએ છે એ પણ તમે અહીંયા નક્કી કરી શકો છો, બરાબર। ડિલીટ ડેસિમલ પ્લેસ એટલે કે તમારે અમુક જે ડેસિમલ પ્લેસ રાખ્યા પછી એને ડિલીટ કરવા હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો, બરાબર। ઇન્ડેન્ટ ડિક્રીઝ અને ઇન્ક્રીઝ કરી શકો છો, બરાબર, અમુક સ્પેસ છોડવા માટે ઇન્ડેન્ટનો ઉપયોગ થતો હોય છે, દસ્તાવેજ ક્યાંથી શરૂ થશે એ નક્કી કરવા માટે, બરાબર। એ પછી બોર્ડર અને શેડિંગની વાત આવે છે, બોર્ડર આપવી હોય ટેબલને તો આપણે આપી શકીએ છીએ, બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો કરી શકીએ છીએ, અને ફોન્ટ એટલે કે જે લખાણ છે એનો કલર ચેન્જ કરવો હોય તો એ પણ આપણે ફોર્મેટિંગ ટૂલબારની મદદથી કરી શકીએ છીએ, બરાબર। તો આટલી વસ્તુ જે છે આપણે ઓપન ઓફિસની અંદર એનો જે વિન્ડો છે એની અંદર આવતી હોય છે, બરાબર। એ પછી આ છે રૂલર બાર અને સ્ક્રોલ બાર, રૂલર બાર જે આડી ફૂટપટ્ટી જેવું આપણને દેખાય છે એ રૂલર બાર તરીકે ઓળખીએ છીએ આપણે એને, એનો શેના માટે ઉપયોગ થતો હોય છે, તો ટેબ ગોઠવવા માટે થતો હોય છે, બરાબર। અને સ્ક્રોલ બાર તો દસ્તાવેજને આડો અથવા તો ઊભો આમ ખસેડવો હોય ઉપરથી નીચે લઈ જવા માટે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર। આને કહેવાય હોરિઝોન્ટલ, આને કહેવાય વર્ટિકલ, સોરી આ હોરિઝોન્ટલ છે અને આ વર્ટિકલ છે, બરાબર। એ પછી આ છે ડોક્યુમેન્ટ વિન્ડો, બરાબર, તો આ આપણી ડોક્યુમેન્ટ વિન્ડો આ થશે એટલે આપણો કાર્યક્ષેત્ર, બરાબર, આ જે દેખાય છે આ આપણું કાર્યક્ષેત્ર થશે, આની અંદર આપણે જે પણ લખાણ કરવું ઉમેરવું હોય એ આપણે ઉમેરી શકીએ છીએ, બરાબર। કર્સર જ્યાં પણ આપણું કર્સર આપણે ક્લિક કરીશું ત્યાં એક ઊભી લાઈન જોવા મળશે એ આપણું કર્સર છે, બરાબર। એ પછી આ છે સ્ટેટસ બાર, તો હંમેશા સ્ટેટસ બાર છે એ દસ્તાવેજના અંતમાં જોવા મળતું હોય છે, જે શું બતાવે છે, જેમ કે અહીંયા છે
તો અહીંયા તમને દેખાતું છે શીટ વન ઓફ થ્રી. તો ટોટલ દસ્તાવેજની અંદર કેટલી શીટ છે એ બતાવે છે, અને વન ઓફ થ્રીનો મતલબ છે કે ત્રણ શીટ છે એમાંથી આપણે પહેલી શીટ છે એની અંદર આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ, બરાબર. એ સિવાય દસ્તાવેજને મોટો કરવા અને નાનો કરવા માટે ઝૂમ જે ઓપ્શન હોય છે, ઝૂમ ઇન અને ઝૂમ આઉટ, એ ઓપ્શન પણ અહીંયા જે છે સ્ટેટસ બાર એની અંદર જોવા મળતું હોય છે, બરાબર. તો આટલી વસ્તુ આપણે કેલ્સી વિન્ડોની અંદર સમજવાની હતી. હવે આપણે જે પણ આ મેનુ બાર છે, બરાબર, સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે, ફોર્મેટિંગ ટૂલ બાર છે, એના બધાનો ઓપ્શન આપણે ઉપયોગ જે છે એ વન બાય વન આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું, બરાબર. એ સિવાય તમને અહીંયા જોવા મળે છે એક બોક્સ જેવું, બરાબર. તો એને આપણે નેમ બોક્સ તરીકે ઓળખીએ છીએ. નેમ બોક્સ જે છે એ શું દર્શાવે છે, તો આપણો જે પણ કરંટ સેલમાં ઉભેલા હોય, સૌપ્રથમ તો સેલ્સ એને કહેવાય, એ કહી દઉં. તો આ જે રો અને કોલમ ભેગા થઈને એક આ ચોરસ ખાના જેવું બનાવે છે ને, એને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. આ જો ચોરસ દેખાય છે ઘાટું, એને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. હવે આ નેમ બોક્સની અંદર શું આવશે, તો જ્યાં પણ આપણું કર્સર હશે કરંટ સેલની અંદર, એનું આપણને એડ્રેસ બતાવશે, બરાબર. તો અત્યારે હું ક્યાં ઊભી રહી છું, બી નામની કોલમમાં ઊભેલી છું. આ કોલમ છે મારી, બરાબર, એ બી સી ડી ઈ એફ. આ જે નંબર બતાવે છે એ મારી રો છે. તો બી કોલમની અંદર હું આઠ નંબરની રોની અંદર ઊભેલી છું. તો અહીંયા મને શું બતાવે છે, બી એટ, બરાબર. એ સિવાય અહીંયા ફંક્શન વિઝાર્ડ છે, બરાબર, અને તમારે સમ કરવા માટેની શોર્ટકટ તમને આપેલી છે. તમારે અહીંયા ડાયરેક્ટ કોઈ લખવો હોય ફોર્મ્યુલા તો એ પણ લખી શકો છો. કોઈ પણ ફોર્મ્યુલા લખવા માટે સૌ પ્રથમ કેલ્સીની અંદર ઇઝ ઇક્વલ ટુ ની સાઇન કરવી જરૂરી છે, તો જ તમારું જે પણ ફોર્મ્યુલા છે એને એઝ અ ફોર્મ્યુલા તરીકે લેવામાં આવશે, નહીં તો એને સાદા લખાણ તરીકે જ કેલ્સી જે છે કન્સિડર કરશે. આ બધું આપણે એક્સેલની અંદર શીખી ગયેલા છે, બરાબર, અને પ્રેક્ટિકલ કરીશું ત્યારે ફરીથી હું તમને સમજાવીશ કે આપણે ફોર્મ્યુલાને કેવી રીતે લખી શકીએ છીએ અને ડાયરેક્ટ આપણે અહીંયાથી ઉપયોગ કરવો હોય ફંક્શન વિઝાર્ડમાંથી તો એ કેવી રીતે કરી શકીએ છીએ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.